તો પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર રાજભવન ખાતે પહોંચ્યા છે. પીએમ મોદીનું રાજભવનમાં રાજ્યપાલે કર્યું છે ભવ્ય સ્વાગત. રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાઈ રહી છે. ટ્રસ્ટી પી કે લહેરી રાજભવનમાં ઉપસ્થિત છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બેઠકમાં વર્ચ્યુઅલી જોડાશે. અમદાવાદ એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. વધુ માહિતી સંવાદદાતા હિતલ પારેખ આપી રહ્યા છે. હિતલ, પ્રધાનમંત્રી 3 દિવસીય ગુજરાત મુલાકાતે છે અને તેઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા છે અને તેઓની સોમનાથ ટ્રસ્ટ સાથે ટ્રસ્ટને લઈને એક બેઠક યોજાવા જઈ રહી છે. જાણવા માંગીએ છીએ કે આ બેઠક કેટલી મહત્વની રહેશે અને હાલ શું ગતિવિધિઓ ચાલી રહી છે ત્યાં. જી જણા, ચોક્કસ કહી શકાય કે પ્રધાનમંત્રીનો 3 દિવસનો ગુજરાત પ્રવાસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. એ પ્રથમ તો વડસરના એરપોર્ટના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ત્યાંથી સીધા જ તેઓ રાજભવન આવી ચૂક્યા છે. રાજભવનમાં પ્રોટોકોલ પ્રમાણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું છે. સ્વાભાવિક છે કે અને ખાસ કરીને સોમનાથ ટ્રસ્ટની બેઠકનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે. સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા પી કે લહેરી હાજર છે. તેમની સાથે બેઠક થવા અને બાકીના જે સભ્યો છે એ વર્ચ્યુઅલી આ બેઠકમાં જોડાવાના છે. સ્વાભાવિક છે કે આ બેઠક મહત્વપૂર્ણ એટલા માટે છે કે સોમનાથ ટ્રસ્ટનો જે સોમનાથ મંદિરનો જે વિકાસ થઈ રહ્યો છે, વિકાસની જે રૂપરેખા છે એ રૂપરેખાના પરિપ્રેક્ષમાં સમીક્ષા કરવામાં આવશે. હજુ વધુ સુવિધા દર્શનાર્થીઓને અને સોમનાથ દાદાના ભક્તોને મળી રહે એ માટે કયા પ્રકારનું આયોજન કરવું અને એક ધાર્મિક સ્થળ છે, ઐતિહાસિક સ્થળ છે ત્યારે તેનો વિકાસ જે પ્રકારે વધી રહ્યો છે એને હજુ કેવી રીતે કરવો એ તમામ મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવશે. ક્યાંક ને જોવા જઈએ તો આનાથી સોમનાથ નું મંદિર છે એ સમગ્ર દેશમાં ભવ્યથી ભવ્ય બની શકે અને કેવી રીતે એમાં ફેરફાર થઈ શકે એ તમામ મુદ્દાઓ આ બેઠકમાં આવરી લેવામાં આવ્યા છે. સ્વાભાવિક છે કે આ બેઠક પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રીનો અનામત સમય રાખવામાં આવ્યો છે. એ જ ગાળા દરમિયાન ક્યાંક ને ક્યાંક નાની મોટી મુલાકાતો પ્રધાનમંત્રી કરી શકે છે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે અને આવતીકાલે સવારે તેમના ગાંધીનગરમાં જે કાર્યક્રમ છે એ મહત્વના કાર્યક્રમ છે. એક તો વાવોલમાં સોલર પેનલ જે લાગી છે, મુખ્ય તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારેથી જ તેઓએ એક સોલર માટેની જે ગતિવિધિ હાથ ધરી હતી એના પરિણામો હવે મીઠા ગુજરાતને અને ગાંધીનગરને મળી રહ્યા છે. ત્યારે ત્યાં જે લાભાર્થી છે તેની સાથે મુલાકાત કરશે અને ત્યાર પછી મહાત્મા મંદિરમાં સમગ્ર વિશ્વની જ્યાં નજર છે રેન્યુએબલ એનર્જી આરી ઇન્વેસ્ટ 2024 નો જે કાર્યક્રમ છે તેનું ઉદઘાટન કરશે. જી બિલકુલ, આભાર હિતલ. તો પ્રધાનમંત્રી મોદીની 3 દિવસીય ગુજરાત મુલાકાત અને આજે પ્રથમ દિવસ પ્રધાનમંત્રી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હાલ સોમનાથ ટ્રસ્ટની એક મહત્વપૂર્ણ બેઠક અહીં ચાલી રહી છે. સાથે જ કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં સ્વાભાવિક છે કે ભાગ લે, પરંતુ તેઓ વર્ચ્યુઅલી આ બેઠકમાં જોડાશે.